હવે આગળ વાત કરીએ તો અંબાજીની રાજ્ય કક્ષાના નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસનનું ધામ બનશે. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા સમાન જગત જનનીમાં અંબાજીના પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને સુખ સુવિધાઓ પૂરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેને આવકારતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી આનંદ પટેલે મીડિયાને મુલાકાત આપતા જણાવ્યું હતું કે અંબાજી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આસ્થાનું પરમ પવિત્ર તીર્થસ્થાન છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી પવિત્ર યાત્રાધામ અંબાજી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનશે. તેમણે કહ્યું કે અંબાજી યાત્રાધામ માટે પ્રવાસન સત્તા મંડળની રચનાથી વિકાસની પ્રક્રિયાને નવો વેગ મળશે. તેમણે ઉમેર્યું કે યાત્રાધામ અંબાજીનો સમગ્ર તથા વિકાસ થાય તે માટે આજે રાજ્યને પ્રવાસન વિભાગ NGSRTCની ટીમો અંબાજીની મુલાકાતે આવી છે. અંબાજીમાં જે પણ વિકાસ કામો કરવાના છે તેનું આ ટીમોએ નિરીક્ષણ કર્યું છે. અંબાજીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે લોકોની આસ્થાનું પ્રતીક સમા અંબાના ધામનો વિકાસ થાય, આવનાર શ્રદ્ધાળુઓને સારી સુખ સગવડ પ્રાપ્ત થાય તથા સ્થાનિક લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યો કરાશે. ચેરમેનશ્રીએ કહ્યું કે અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલે વિકાસ કામોની સાથે સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. કલેક્ટરશ્રીએ ભક્તિભાવપૂર્વકમાં અંબાના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં અંબાજીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દાંતા પ્રાંત અધિકારી અને આસી કલેક્ટર શ્રી પ્રશાંત જિલોવા, અંબાજીના ટ્રસ્ટી વહીવટદાર શ્રી HJ ચાવડા, STના વિભાગીય નિયામક શ્રી સોલંકી, પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના અધિકારીઓ સહિત મંદિરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અરવિંદ અગ્રવાલ, ZSTV અંબાજી.